कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ग्रंथादिराज समय सार ऊपर छठी गाथा ने आधारे अपने सौ स्वाध्याय करिए छे। આજે ઉદયશ્રીનો આપણે પાંચમું પ્રવચન પૂરું કર્યું 25 નંબરનું લગભગ 9:05 બાકી હતા ત્યારે ભાવાર્થ શરૂ કર્યું છે ઉદયશ્રી આજે ટીકા તો પૂરી થઈ ગઈ નાયક ભાવને એવો એક નાયક ભાવ પર પ્રકાશનના કાળે નૈયાકાર પરિણમનના કાળે પણ એક નાયક ભાવ છે અને સ્વ પ્રકાશનના કાળે પણ એક જ્ઞાયક ભાવ છે ગઈકાલે થોડીક આ ટીકાને હું ફરીથી જોતો હતો એમાં ભાવ શબ્દ છે ભાવ જ્ઞાયક શબ્દ નોખું લખ્યું છે અને ભાવ શબ્દ નોખું લખ્યું છે ઇન્વર્ટેડ કોમા કર્યું છે નાયક ભાવ એટલે જે ભાવ છે આ શબ્દમાં બહુ મર્મ છે આપ સૌનું ધ્યાન ગયું હોય ન ગયું હોય આપ જોઈ શકો છો ટીકા છે ટીકામાં 316 નંબરનું પાનું છે એટલે મૂળ આ છઠમી ગાથાની ટીકા એમાં જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિ સત્તા રૂપ છે આ પહેલો વિશેષ કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે જો અનાદિ સત્તા રૂપ છે એટલે શાશ્વત સત્તા રૂપ છે પહેલો વિશેષ કદી વિનાશ પામતો નથી નહીં હોવાથી અનંત છે પહેલો સત્તાવાળો બોલ છે બીજો બોલ છે કદી નાશ નહીં પામતો હોવાથી અનંત છે હવે ત્રીજો બોલ જો નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી એટલે સત્તા રૂપ છે એમ કીધું એમાં આમ બધું જ આવી ગયું છતાં અનંત વાળો એક બોલ આવ્યો બીજો અને ત્રીજો વળી પાછો આવ્યો ક્ષણિક નથી એટલે નિત્ય ઉદ્યોત રૂપ છે એટલે ક્ષણિક નથી હવે બહુ સરસ છે બોલ ચોથો બોલ અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એટલે પરોક્ષ રૂપે રહે એવો એનો સ્વભાવ જ નથી સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એટલે એની
निष्क्रिय ज्ञान क्रिया नी निरंतरता, ज्ञान भाव ज्ञान भाव ज्ञान भाव ज्ञान भाव नी निरंतर। जो आ चौथो बोल बहु मार्मिक छे, एना ऊपर ध्यान जवो जोईए। स्पष्ट प्रकाशमान ज्योति छे एवो जे ज्ञायक, पछी लख्युं छे एक, पछी भाव शब्द तमे टीकामां जोजो केवी रीते लख्यो छे, सिंगल इन्वर्टेड कॉमा करीने નોકું લખ્યું છે, એક એક ભાવ એમ ભેગું નથી લખ્યું, એક પછી લખ્યું છે ભાવ, એક તરફ છે સંસાર ભાવ જગતના શુભાશુભ ભાવ, બીજી કોર છે શુદ્ધ ભાવ, અને ત્રીજી કોર આ એક જ્ઞાયક શુદ્ધ ભાવ। ત્રણ ભાવ થયા, શુભાશુભ ભાવ અને શુભાશુભ રહિત એક શુદ્ધ ભાવ, અને ત્રીજો બોલો શુભાશુભ ભાવોથી રહિત અને શુદ્ધ ભાવોથી પણ રહિત એવો એક શુદ્ધ ભાવ। સાંભળ્યું ક્યારે આ વાત? હા, નથી સાંભળ્યું ને, નથી સાંભળ્યું ને, અચ્છા સાંભળવું છે એને માટે ના છે। હા, એક તરફ છે શુભાશુભ ભાવ જે અનાદિના છે જ, અને બીજી કોર છે શુદ્ધ સ્વભાવના લક્ષે પ્રગટ થતા શુદ્ધ ભાવ, પ્રગટ થતા શુદ્ધ ભાવ એમ કહું છું, શુદ્ધોપયોગ વાળા શુદ્ધ ભાવ। એક શુભાશુભ ભાવ વિભાવ ભાવ, અને એક શુદ્ધ ભાવ જે સ્વભાવ ભાવ। પેલા હા પાડો, તમને સમજાય છે આ વાત? બધાને ખ્યાલમાં આવે છે? સોફા સોફા સેટ વાળા મમ્મી દીકરી તને સમજાય છે? નિંદર તો નથી આવતી ને સોફા ઉપર બેસીને? શું કીધું? એક તરફ છે શુભાશુભ સાંસારિક ભાવ વિભાવ ભાવ, એ તો અનાદિ કશાય ચક્રના તાબે થઈને વશ થઈને અનાદિકાળથી છે, એમાં કોઈ નવાઈની વાત નથી। એક તો ઈ ભાવ એટલે શુભાશુભ ભાવ, ભાવ નંબર એક વિકાર વિભાવ સંસાર, બરાબર। બીજા ભાવ શુભાશુભ ભાવોને ટાળીને, કલકત્તા વાળા કેમ બહુ ગંભીર બેઠા છો બોલો, શુભાશુભ ભાવોને ટાળીને, સમજાય છે? પ્રમત્ત નથી અપ્રમત્ત નથી, હું એ જ્ઞાયક ભાવ છું, એવા એવા ભાવે પરિણમ્યા બાદ જે પર્યાયમાં પ્રગટ થતો ભાવ, એ શુદ્ધ ભાવ। મારો પ્રશ્ન છે, આ ટીકામાં જે ભાવ શબ્દ છે એ કયા ભાવ માટે છે? બોલો, પહેલા ભાવ માટે છે કે બીજા ભાવ માટે છે? મેં જે હમણાં કીધા બે ભાવ, શુભાશુભ ભાવ માટે છે કે શુભાશુભ ભાવથી રહિત શુદ્ધ ભાવ એના માટે છે? બીજા માટે છે ને? સાવ ખોટી વાત, એટલે જ હું કહું છું ધ્યાનથી સાંભળો। હમણાં બે મિનિટ પહેલા જ મેં તમને ત્રણ ભાવ કીધા હતા, બે જ મિનિટ પહેલા મેં ત્રણ ભાવ કીધા હતા। અનિતાબેન ધ્યાન નથી, ધ્યાન રાખો, તમને સમજાય છે બધાને? હા, એક તો શુભાશુભ ભાવ વિકાર ભાવ નંબર વન, એને તો કાઢી નાખો। બીજું શુભાશુભ થી રહિત એવા પ્રગટ થતા શુદ્ધ ભાવ, પ્રગટ થતા શુદ્ધ ભાવ જેને આપણે કહી શકીએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ, સંવર, નિર્જરા, એ ભાવ જ છે ને, શુદ્ધ ભાવ જ છે ને? ઓકે, અહીંયા છઠ્ઠી ગાથામાં જે ભાવની વાત ચાલે છે એ આ બે ભાવમાંથી એકે ભાવ નથી, નથી પકડાતું?
ઘરે બેઠા તો પછી ઘર જ યાદ આવે ને. હા, તમને સમજાય છે બધાને? તમે આંદમાન નિકોબારમાં બેઠા છો બધા, હા ખ્યાલમાં આવે છે બધા? આમ આમ સામે આવીને બેસો, થોડું કમ આઈ કોન્ટેક્ટ હોય, સાથે સામે હોય તો આમ થોડું, હા સમજાય છે આપ સૌને? ખ્યાલમાં આવ્યું? એક શુભાશુભ વિકારી ભાવ જેને સાંસારિક ભાવ કહેવાય, સાંભળો, જેને અભૂતાર્થ ભાવ કહેવાય, જેને અસત્યાર્થ ભાવ કહેવાય, જેને અપારમાર્થિક ભાવ કહેવાય, જેને ઉપચાર ભાવ કહેવાય. સમજાય છે? એ તો વિકારી ભાવ. આજના પ્રવચનમાં એટલું જ સમજવું, ભાવ શબ્દના ત્રણ અર્થ કરવાની. એક વિકારી, વિકારી એટલે શુભાશુભ, શુભ ભાવરૂપ અને અશુભ ભાવરૂપ જે વિકારી ભાવ છે, પરલક્ષે થતા પરિણામ છે, પરાશ્રિત પરિણામ છે, કર્મોપાધિ જન્ય પરિણામ છે, તે બધા શુભાશુભ વિકારી ભાવ જે અનંત ભવના કારણ છે તે ભાવ. જોજો આ કેટલું રહસ્ય ખોલું છું, સાંભળજો બહુ ધ્યાનથી સાંભળો. એ તો આજે જે ગુરુદેવશ્રી ચાપકા માર્યા ને ટીકામાં, કઈ સમજે નહીં અને ભાવાર્થ વળી વાંચે નહીં, કોઈના બાપનું નથી સમજવું આપણે. હા, ભાવાર્થ તો પંડિત નો છે ને, જયચંદજી છાડા સાહેબ નું છે ને, ઘણથી પંડિત ની વાત કરી, રઘુપ્રસાદ રામપ્રસાદ. અમે બસ ભાઈ ટીકા સીધી ગાથા વાંચી આપ, હા અમે સીધી ગાથા વાંચી, પણ ગાથા વાંચીને ટીકા વાંચીને સમજો તો ખરા, એ સમજવું નથી. તો જે જયચંદજી છાવડા સાહેબે કેવું બોલે ગુરુદેવશ્રી, આજે આવા વિદ્વાન ક્યારે નથી થયા, આવું સરસ ભાવાર્થ લખનારા, એ વાંચો ને. નહીં, એ તો પંડિત નો છે. હા, એટલે જ મેં ગઈકાલ રાત્રે આપ સૌને આ આ કોટેશન આપ્યા હતા રાત્રે, આમાંથી ત્રણ. આને સમજવાની રીત સમજવી જ નથી. હા, બધા અપલક્ષણો છે, ઘોર અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન, તીવ્ર મોહ છે. સાંભળો, એક તો શુભાશુભ વિકારી ભાવ જે અનાદિકાળથી છે, કષાયોના તાબે થયેલા પરિણામ છે, જે પર્યાયાર્થિક નહે બધું છે. બીજા છઠ્ઠી ગાથામાં જ વાત આવી, પર્યાયાર્થિક નહે, પર્યાય મલિન થયેલી છે, મલિન દેખાય છે, બધી વાત આવી. હવે બીજો, હવે એનાથી રહિત એક ભગવાન આત્માના લક્ષે પ્રગટ થતો જે શુદ્ધોપયોગરૂપ ભાવ, પ્રગટ થતો જે શુદ્ધ ભાવ, સમ્યક દર્શન ભાવ, જ્ઞાન ભાવ, ચારિત્ર ભાવ, મોક્ષ માર્ગ ની દશા, એ ભાવ જ છે ને શુદ્ધ ભાવ જેને કહીએ. છઠ્ઠી ગાથામાં એને ભાવ નથી કીધો. મારી કેવું છે? હા, પ્રગટ થતા ભાવને ભાવ નથી કીધો, પ્રગટ જે છે એ ભાવને અહીંયા ભાવ કહેવામાં આવ્યું. ઉગતા અને આ થમતા સૂરજની વાત નથી, અહીંયા સૂરજની વાત છે. ચલો, જેને નથી સમજાતું મને ડોકો હલાવીને કહેજો કે નથી સમજાતું, નથી સમજાતું. હા, શુભાશુભ ભાવ તો ભાવ કહેવાય, ચલો એ તો વિકારી થયા. હવે શુભાશુભ ભાવથી રહીત સ્વભાવ ભાવની દ્રષ્ટિથી પ્રગટ થતો જે શુદ્ધ ભાવ, પ્રગટ થતો શુદ્ધ ભાવ, એ ભાવ જ છે ને, પણ એ ભાવને અહીંયા શુદ્ધ ભાવ નથી કીધો એમ કહું છું. કેમ કે એ પર્યાય ભાવ છે, એ પ્રગટ ભાવ છે, એ મોક્ષ માર્ગની દશા છે, આગંતુક ભાવ છે. સમજાય છે? એને પંચાસ્તિકાયની ભાષામાં સંયોગી ભાવ કહેવાય. સ્ત્રી પુત્ર પરિવાર વગેરે સંયોગો, એ સંયોગો તો બહુ સ્થૂળ થયા, આ તો અંદરનો સંયોગ. કેમ કે એક સમયનો ઉત્પાદ અને વેરૂપ ભાવ છે કે નહીં, શુદ્ધોપયોગ રૂપ મોક્ષ માર્ગની દશા પણ પર્યાય છે કે નહીં,
જેને ભાવ કીધું છે. હા, તો એની પણ અહીંયા વાત નથી. તો વિકારી ભાવની પણ વાત નથી અને નિર્વિકારી ભાવની પણ વાત અહીંયા નથી. તો અહીંયા વળી પાછું ત્રીજું ભાવ કયું? અહી સમજો. હા સાંભળો, હસતા નહીં. હા, કેસર કેરી શું ભાવ મળે છે? કે ભાઈ 80, 90, 100 રૂપિયા. હાફૂસ શું ભાવ મળે છે? 200 રૂપિયા. અચ્છા, ઓલું જાપાનમાં એક કેરી થાય છે, કેટલા રૂપિયાનું મળે છે ખબર? 2,50,000 રૂપિયાનું એક કિલો. હા, લગભગ 1 કિલો 2,50,000 રૂપિયા. માતાજીઓ બધા સાંભળો છો બરાબર? તો કેસર ના ભાવ જુદા, હાફૂસ ના ભાવ જુદા, જાપાન વાળો જે છે એના ભાવ તો જુદા જ ને. એમ અહીંયા છઠ્ઠી ગાથામાંનો જે જ્ઞાયક ભાવ છે, ઓલા શુભાશુભ ભાવ વિનાનો ભાવ આ જુદો, શુદ્ધ ભાવ વાળો જે ભાવ, ઈ ભાવ થી પણ આ ભાવ જુદો. એને કહેવાય એક જ્ઞાયક ભાવ. સાંભળો, ઈ એક જ્ઞાયક ભાવ એવો ભાવ છે જેની દ્રષ્ટિ કરતા અનંત કાળ માટે શુદ્ધ ભાવ પ્રગટ થયા કરે, થયા કરે, થયા કરે. આ કોહિનૂર ની વાત નથી, આ કોહિનૂર ના ખાન ની વાત છે. નહીં સમજા, નહીં સમજા તો નહીં સમજા. તમારા દ્રવ્ય નું પરિણામ જ એવું હતું. સમજા તો શાબાશ. બનાસદાસજી ની ભાષામાં ત્રણ ભાવ ખ્યાલમાં આવી ગયા, ત્રણ ભાવ સમજાણા. હવે એક બીજી વાત કરું છું, થોડીક ચોથી ગાથા સાથે હું પેચ કરું છું. પહેલા જે ભાવ છે, પહેલા એટલે વિકારી શુભાશુભ, અનાદિકાળથી શ્રુત પરિચિત અને અનુભૂત છે. પુણ્ય કરો એમ ક્યાં કહેવાની જરૂર છે? હા, ઓહો, રવિવાર આવ્યો, આપણે ભક્તિ કરાય, કેવું પડે છે આ જીવને? નહીં, દર મહિને યાદ આવી જાય, હવે રવિવાર છે એટલે ભક્તિ કરવાનું યાદ આવી જાય. કેમ કે શુભ ભાવના સંસ્કાર તો અનાદિકાળ છે ને, એમાં કોઈ નવાઈની વાત નથી. શુભાશુભ ભાવો કોઈ અપરિચિત ભાવો નથી. પુણ્ય કરી જાણે, પાપે કરી જાણે, નરકે પણ પહોંચી જાણે, સ્વર્ગે પણ પહોંચી જાણે, પકડાય છે? પરિગ્રહ છોડી જાણે, પરિગ્રહ જોડી જાણે. શું કીધું, શું કીધું? આ ભાષા ખ્યાલમાં આવે છે. પરિગ્રહ જોડીને પણ જાણે અશુભ ભાવે, અને પરિગ્રહ છોડીને પણ જાણે શુભ ભાવે. પણ પરિગ્રહ હું જોડીએ નથી શકતો, અને પરિગ્રહ હું છોડીએ નથી શકતો, એવો શુદ્ધ ભાવ આના શ્રવણમાં ક્યાં છે? આના ચિંતનમાં ક્યાં છે? આના પરિચયમાં ક્યાં છે? હજી એક ડગલું આગળ, અને એવા ભાવથી પણ આગળ એક એવો જ્ઞાયક સ્વભાવ ભાવ, જે નથી શુભ ભાવ રૂપે થતો, નથી અશુભ ભાવ રૂપે થતો, નથી પ્રમત રૂપે થતો, નથી અપ્રમત રૂપે થતો, એવો ભાવ, એવો જ એક નાયક ભાવ. એને તો ક્યાં સાંભળ્યું? ઉછળવાનું મન થાય આ વાત જો સમજાય. કોઈ પાપના ભાવ અપૂર્વ છે આપણા માટે? પૂર્વે નથી કર્યા એવા કોઈ પાપ ભાવ, પૂર્વે નથી કર્યા એવા કોઈ શુભ ભાવ અપૂર્વ છે આપણા માટે? અરે હા કે ના કઈ બોલો. કોઈ અપૂર્વ નથી ને. તો ઓલો જે શુદ્ધ ભાવ રૂપે પરિણમન વાળો જે ભાવ છે, વિતરાગ ભાવ, એ અપૂર્વ છે. પણ એનાથી એ અપૂર્વ ભાવ તો ઓલો એક જ્ઞાયક ભાવ, ત્રીજો ભાવ. હજી હજી મૂંઝાવો છો, હજી મૂંઝાવો છો. હા, જો ભગવાન ને સાંભળવું છે પણ ભગવાન નું નથી સાંભળવું. શું સમજ્યા? આજો મમ્મી ની દીકરી બહુ મૂંઝાઈ ગઈ. જો ભગવાન ને તો સાંભળીએ છીએ પણ ભગવાન નું નથી સાંભળતું, સાંભળવું. ભગવાન નું શું છે? એક જ્ઞાયક ભાવ.
સ્વભાવ ભાવ એ ભગવાનનો કહેવાનો મૂળ પ્રયોજન છે. હવે એના અંગે તો કેથી સાંભળવાનું, કેથી વિચારવાનું? હા હા, ગોમણ સારે ભણ્યા પણ કેવા ભણ્યા? તમારામાંથી ઘણા લોકો નથી હોતા રાત્રિના સ્વાધ્યાયમાં. હમણાં રાત્રિના સ્વાધ્યાયમાં તો સાવ લીલો દુકાળ થયું છે, સાવ લીલો દુકાળ. ત્રણ જણા અને ચાર જણા અને બે જણા આવા હોય. હા સાંભળો, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય, છોકરાને શા માટે મારો છો? કે તમને નથી ખબર, ગોમણસારમાં લખ્યું છે, ચારિત્ર મોહનીનો ઉદય આવે તો ગુસ્સો આવે. એના હાટું ગોમણસાર વાંચવાનું? ગોમણસાર વાંચી વાંચીને એમાંથી એમ કાઢ્યા આપણે કર્મ સિદ્ધાંત વાંચીને કે જયારે ચારિત્ર મોહનીનો ઉદય થાય ત્યારે ગુસ્સો આવે? હા એવું આપણે કોકને એમ કહીએ કે કા રાત્રે તમે જમો છો? નહીં, તીવ્ર અસાત કર્મ નો ઉદય આવે તો ખાવાનું મન થાય, એના માટે ગોમણસાર ભણ્યું છે. ગોમણસાર ને પોતાની સ્વચ્છંદતા અને શિથિલતા માટે નિમિત્ત નહીં બનાવો. ચિનવાણી ને પોતાની શિથિલતા અને પ્રમાદ માટે નિમિત્ત નહીં બનાવો. હું કોકને કહું, તમે કેમ સ્વાધ્યાયમાં નથી આવતા? સ્વાધ્યાયમાં આવવું જોઈએ. સાહેબ તમે તો જાણો છો, જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવા લાયક હોય એ જ થાય. અક્રમબદ્ધ પર્યાય પોતાની શિથિલતા અને સ્વચ્છંદતા માટે ઢાળ બનાવવાનું ખ્યાલમાં આવે છે? ભાઈ જીનવાણીને નિમિત્ત બનાવવું હોય તો પોતાની વિતરાગતામાં બનાવો. હા ખ્યાલમાં આવ્યો? દાખલા આપ્યો કે નહીં ગુરુદેવશ્રી? આજે એક જ્ઞાયક ભાવ, એ આ ટીકામાં એમ કહે છે, એવો જે એક જ્ઞાયક ભાવ, એમાં જો મારે તમને આપણે જ્ઞાયક એક પછી લખ્યું છે, ભાવ જુદો લખ્યું છે, આના ઉપર ધ્યાન જવું જોઈએ આપણે. એ ભાવ, એ ભાવ જ છે બસ. એને જ્ઞાયક કહેવું એ એક કથાય, પણ જ્ઞાત તે તો તે જ છે. મારે એવા ભાવ મારે આમ ઉછળે છે આમાં. જ્ઞાયક જ્ઞાયક જ છે, દર્શક નથી. સમયસારમાં જ આવ્યું છે, જ્ઞાયક જ્ઞાયક જ છે એમ નહીં, દર્શક એ છે. અપોહક પણ છે, રાગાદી ભાવોનો ત્યાગ કરનારો. પછી કેટલી લાંબી, નામ જો આપવા બેસો તો હજારો નામ આવી જાય. બધી વાત સાચી, નામના ચક્કરમાં નહીં રહો, એનો રસા સ્વાદ લો. એક ભાવ છે, એક ભાવ છે. ગઈકાલે તો હું ગાંડો થયો આ શબ્દ જોઈ. ભાવ શબ્દ નોખો લખ્યું છે. એ નોખો કેમ લખ્યું છે? કેમ કે સૌથી નોખો છે. એ નોખો છે એટલે નોખો લખેલું. ઘણી બધી ચર્ચા આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં કરી છે. પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી, એ જ્ઞાયક ભાવ છે. જ્ઞેયાકાર પરિણમનના કાળે પણ એ જ્ઞાયક રૂપે જ જણાય છે, અને જ્ઞાનાકાર પરિણમનના કાળે પણ તે જ્ઞાયક જ જણાય છે. બરાબર. હવે બીજી વાત બહુ માર્મિક સાંભળો, જે આજના પ્રવચનમાં આવ્યું છે. હું તો ખરેખર આમ નતમસ્તક થયો ગુરુદેવશ્રીના ચરણોમાં. ગઈકાલે દોઢ નહીં, બે થી સવા ત્રણ સાડા ત્રણ સુધી આ વ્યાખ્યાન હું સાંભળતો હતો. ગુરુદેવશ્રી એવું બોલ્યા, જ્ઞેયાકાર ના કાળે, સાંભળજો તમે લોકો, બેન મેં પહેલી વખત આ પ્રમેય સાંભળ્યો, પહેલી વખત. જ્ઞેયાકાર ના કાળે એટલે સવિકલ્પ અવસ્થા. જો હું દાખલો આપું, સાંભળો. આચાર્ય કુંદ કુંદ દેવ વિદેહ ક્ષેત્ર ની વંદના માટે જાય છે, શ્રી મંદિર ભગવાનના, ભગવાનને સાંભળવા માટે જાય છે. તો કયું પરિણમન છે? છઠ્ઠી ગાથાની ભાષામાં કહેવાય, જ્ઞેયાકાર રૂપે પરિણમન છે. ડોક્ટર છે, ઓપરેશન કરવા માટે જાય છે. તો એ ઓપરેશન કરવા માટે જાય છે ત્યારે આત્માનું પરિણમન તો છે કે નહીં?
કયું પરિણમન છે? જ્ઞેયાકાર રૂપ પરિણમન છે. તો એ જ્ઞેયાકાર ના કાળે પણ અંદર માં વેદન કેવો થવો જોઈએ? એક જ્ઞાયક ભાવે જ. એમ હું ઓપરેશન કરું છું અથવા હું વ્યાખ્યાન વક્તા પ્રવચનકાર તરીકે હું વક્તા વક્તવ્ય આપું છું, એ તો જ્ઞેયાકાર પરિણમન થયું. કેવું પરિણમન છે? જ્ઞેયાકાર પરિણમન થયું. પણ હું વક્તા જ છું ત્યારે જો આત્માનું ભાન ન મળે તો એ જ્ઞેયાકાર પરિણમન માત્ર નહીં થયું, એ જ્ઞેય રૂપે જ પરિણમન થયું. અભિપ્રાય પછી જ્ઞાન જ્ઞાનાકાર રૂપ પરિણમન ન રહ્યું. બહુ માર્મિક વાત છે, બહુ માર્મિક વાત છે. અઘરું લાગે તો અઘરું. તમે લોકો રસોઈ જયારે બનાવો ને રસોઈ, જ્ઞાન નું પરિણમન છે કે નહીં? હા ના બોલો, કઈક માનસ સ્તંભ ની જેમ બધા ઉભા છો. બોલો, રસોઈ જયારે કરો ત્યારે તમે રસોઈ કરવાના ભાવ રૂપે પરિણમો છો કે નહીં? હા, ત્યારે જ્ઞેયાકાર પરિણમન છે કે નહીં જ્ઞાન નું? હા છે. ઓકે, પણ ત્યારે પણ અનુભવમાં શું આવવો જોઈએ? એક જ્ઞાયક ભાવ. તો જયારે ભીંડા સુધારતા હો ત્યારે એક જ્ઞાયક ભાવ યાદ આવે છે, જયારે ગાંઠિયા તળતા હોય ત્યારે એક જ્ઞાયક ભાવ આવે છે, જયારે પૂરી તળતા હોય ત્યારે એક જ્ઞાયક ભાવ આવો ન જોઈએ એમ પૂછો છો? સીતા ગીતા બંને સમજાય છે? હા, સમજવા જેવી વાત છે. આ શોપિંગ કરવા જાઓ ત્યારે જ્ઞાન નું પરિણમન ચાલુ છે કે નહીં? છે. કયું? જ્ઞેયાકાર રૂપે. તો શોપિંગ કરતી વખતે પણ જે જ્ઞેયાકાર રૂપ પરિણમન ચાલુ છે ત્યારે પણ હું પૈસા વાળો અને હું શોપિંગ કરું એવા અભિમાનના રવાડે ચડવાનું કે એક જ્ઞાયક ભાવનો અનુભવ કરવો? ચલો, ઈના બીના ડીકા ત્રણેયને સમજાણો. સીતા અને ગીતામાં વળી પાછો એક ઉમેરો થયો, સાંભળજો બધાએ. કલકત્તા વાળા તમને સમજાય છે શું કીધું? હા, શોપિંગ કરવા જઈએ તો જ્ઞાન નું પરિણમન તો છે કે નહીં? જો જ્ઞાયક સ્વભાવ ભગવાન આત્મા જ્ઞાન નું પરિણમન છે કે નહીં? એ કયું છે? તો છઠ્ઠી ગાથામાં લખ્યું છે કે જ્ઞેયાકાર પરિણમન ના કાળે. તો જ્ઞેયાકાર પરિણમન ના કાળે અનુભવ કોનો કરવાનો? એક જ્ઞાયક ભાવ રૂપે અનુભવ કરવાનો. આપણે તમે લોકો જયારે બંગડી બજાર ગયા છો, રાજકોટમાં બંગડી બજાર છે, ખબર છે બધાને? છે ખબર? ઓકે, બહુ સરસ. તમે સર્વજ્ઞ ને અમે સર્વજ્ઞ. અચ્છા, ત્યાં કાચની દુકાનો છે, ખ્યાલ હશે? મિરર મિરર, કાચની દુકાનો. કાચની દુકાનમાં અંદર જાઓ તો નાના મોટા બધા કાચ જ દેખાય. કોઈ દુકાનમાં હિન્દુ એ જાય, મુસ્લિમ એ જાય, જૈન એ જાય, મુમુક્ષુ એ જાય, મિથ્યા દ્રષ્ટિએ જાય, સમ્યક દ્રષ્ટિએ જાય, બરાબર, સિદ્ધિ એ જાય, સિદ્ધિની નાની બેને જાય, બધા જાય ને. અચ્છા, કોઈ કાચ લાલ કપડા વાળા જાય તો એ લાલ થઈ જાય, પીળા કપડા વાળા જાય તો પીળા થાય? મને બતાવો. કાચ તો જે એમાં જેટલા જે કાચ છે એ બધા શું છે? કાચ જ છે કે નહીં? પણ આવનાર જનાર તો બધા આવતા જતા હોય. હા, આવતા જતા હોય. એ આવતા જતા હોય, દેખાતા હોય, એ બધું કાચનું જ્ઞેયાકાર રૂપ પરિણમન છે. જ્ઞેયાકાર રૂપ પરિણમન છે. પણ કાચનો ભગવાન આત્મા તો એક કાચ છે. કાચનો આત્મા, આત્મા એટલે સ્વરૂપ, આત્મા એટલે સ્વરૂપ. તો કાચ તો કાચ જ છે ને. એમ જ્ઞાન રૂપી આ દર્પણમાં તજ્જયતિ પરમ રૂપમ સમમ સમસ્તેર અનંત પર્યાયે દર્પણ તલૈવ સકલા પ્રતિફલતિ પદાર્થ માલિકાયત્ર. ઉષા સુધીપાય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નું આ મંગલાચરણ. દર્પણ ના તળિયામાં જેવી રીતે બધા બહારના પ્રતિબિંબો પડે એમ જ્ઞાયક સ્વભાવના જ્ઞાન રૂપી દર્પણમાં બધા જ્ઞેયો એમાં આકાર રૂપે દેખાય. એક હજી એક વાત કરું, બહુ માર્મિક, પકડાય તો મજા આવશે. કહું ચલાવે,
તમે તો હજારો વખત સાંભળ્યું છે, સમજો. જેને ખ્યાલમાં આવે ને એ આંગળી ઊંચી કરવાની, બરોબર. ખરેખર તો જ્ઞેયાકાર પણ કહેવાય છે, છે તો જ્ઞાનાકાર. નહીં પકડાનો તો આંગળી ઊંચી કરો. શું કીધું તું મેં હમણાં? જો આ બંને બહેનો ના આંગળા આમ કેવો, બે આમ બોલી જો, નાની તો આમ કરે છે. હા, આ બહુ માર્મિક વાત છે. આ લાલુભાઈ નો પ્રિય ડલ, જ્ઞેયાકાર તો કહેવાય છે. કેમ કે પારકા ચશ્માથી આપણે જોઈએ છીએ એટલે એ આકાર આપણને જ્ઞેયાકાર દેખે. વકીલ સાહેબ, બહુ હેવી તો નથી પડતું ને? જ્ઞેયોના ચશ્માથી આપણે જોઈએ છીએ એટલે ઓલો આકાર જ્ઞેયાકાર દેખે. સાંભળો, જેમ એકનો એક દીકરો હોય, લગ્ન થયા હોય અને બાયડીના કહેવામાં આવી જાય તો માં આખા ગામને ફરિયાદ કેવી કરે, હવે દીકરો આપણો ક્યાં રહ્યો, દીકરો તો કોનો થયો? બોલો અમદાવાદ વાળા, બોલો અમદાવાદ, દીકરો તો વહુનો થયો. દીકરો વહુનો થયો, દીકરો તો માં જ છે, માનો જ દીકરો કહેવાય ને, એ તો વહુ નો તો એ વર છે. સમજાય છે? એ વહુ નો તો એ વર નથી, અને વર કહો તો વર અને ઘર કહો તો ઘર, જે કઈ કહો એ બધું સર્વસ્વ છે ને. મર્યાદા પુરુષોત્તમ રામ, પતિવ્રતા સીતાજી, હા મોડર્ન સીતાજી માટેનો તો એ રામ જ છે ને. તો વહુ નો દીકરો ક્યાંથી થયો? ખોટી વાત. હજી સાંભળો, પણ સાંભળો, વહુનો દીકરો, એ દીકરો તો હવે વહુનો થઈ ગયો, કોઈ વહુનો થયો, તમારા બરાડા પાડવાથી દીકરો વહુનો થાય? સાંભળો, તમારી આ ફરિયાદ છે, દીકરો તો તારો જ છે, દીકરો તો તારો જ છે, એમ જ્ઞાન તો જ્ઞાનનો જ છે, જ્ઞાન જ્ઞેયનો થયો જ નથી, તો કહેવાય તો છે ને જ્ઞેયાકાર, કહેવાય છે, છે નહીં. આ મર્મ છે. આપ સૌને સમજાય છે? હા, જો જ્ઞાન જાણતા હૈ વહ જ્ઞાન કી રચના, ધ્યેયોં સે પ્રભાવિત નહીં, બસ જ્ઞાન જ્ઞાન રહેતા, યહ જ્ઞાન કા શીશ મહેલ, યહ રાધિકા શીશ મહેલ, યહાં રાધિકા રહેતી હૈ. સમજાય છે? અરે આ જ્ઞાન નો શીશ મહેલ છે, આમાં જ્ઞાન સિવાય બીજું કઈ છે જ નહીં. તેનું નામ છે એક જ્ઞાયક ભાવ. હજી હજી થોડુંક મરમ કરો. એક જ્ઞાયક ભાવ, હું તો એક જ્ઞાયક ભાવ, એક જ્ઞાયક ભાવ, એ પક્ષ છે. એ શું છે? પક્ષ છે. તું પક્ષાતિ ક્રાંત થા. 142 નંબરની ગાથા, 142 નંબરની ગાથા પછી 20 કળશો છે. આવું આવું ગજબ નું છે. એક જ્ઞાયક ભાવ, ભાવ જ્ઞાયક ભાવ, એને જ્ઞેયાકાર તો કીધું, કીધું કીધું ને, વાત સાચી. પર્યાય એવું કરીને બનશે, પણ જ્ઞેયાકાર ના કાળે પણ બોલો. સરોવર હોય ને, તાલાબ, તાલાબ હોય, તાલાબમાં આખું ઊંચું આકાશ દેખાય, અનંતા તારાઓ દેખાય, સૂરજ દેખાય, તો શું સૂરજ અને તારાઓ બધા જળમાં આવીને ગરી ગયા છે? નહીં ને, એની ઘરે છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એક બહુ સરસ વાત આવી, ચંદ્રની ચાંદની ધરતી ઉપર છટકાવવાથી કાંઈ ચાંદની ધરતીની થઈ જતી નથી. ચાંદની તો કોની છે? ચંદ્રની છે. હા, કાલે મેં વાક્ય નહોતો કીધું, વાક્ય યાદ છે? ચંદ્ર કે સાથ ચાંદની ચલી જાયગી,
सूरज के साथ उसकी धूप चली जाएगी, हाँ समो शरण भी बिखर जाएगा, इसमें कोई आश्चर्य की बात नहीं, तू तो विरक्त हो। हाँ छे कि नहीं याद, कितना लोगों पासे पिक छे, ही तुम्हारे पास है पिक्चर राखो छे, छे काढ़ी ने बताओ शो, हमने हम पूछो जो आपने होमवर्क पाकू हो जो ये जराय आमा समझाई छे, जराय आमा आपने ढीलू नहीं रखवानो, जो मिश्री का मीठापन, सुवर्ण का सुवर्णपना, पीलापन अलग करो, नहीं कर सकते क्योंकि जो भिन्न है वही भिन्न हो सकते हैं, जो भिन्न नहीं है वो भिन्न नहीं हो सकता। सूर्य की धूप सूर्य के साथ जाएगी, चंद्रमा की चांदनी चंद्रमा के साथ जाएगी, पुण्य की संपदा पुण्य के साथ जाएगी, और पाप की आपदा, वाह पाप की आपदा पाप के साथ जाएगी, तीर्थंकरों का भी पुण्य पूरा हो जाता है, तो समो शरणादि विभूति भी बिखर जाते हैं अलग हो जाते हैं, इसमें आश्चर्य नहीं करना। अपने नानी नानी बाबतों में नवाई लागे, ओहो हमना हमना बड़ो केस घटी गया, केम हवे केस घटी जाए तो नवाई, अने केस वधी जाए तो नवाई। हाँ अरे आश्चर्य नहीं करना, तो क्या करना, वैरागी होना, विरक्त होना, और एक नायक भाव में लीन रहना। हाँ कर्तव्य तो आ छे, करवानो तो आ छे, आज बोले कि से करवानो तो आ छे। चलो जेनी पासे पण ग्रंथ होय, तमे लोको आनो भावार्थ काढो, भावार्थ ઉપરથી હું થોડીક માર્મિક વાત આપ સૌને કહું છું, ભાવાર્થમાં આજે જે ગુરુદેવ શ્રીએ શરૂ કર્યું છે થોડુંક હું વાંચું છું। અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે, અમૂળ સિદ્ધાંત, જ્યાં જ્યાં પરદ્રવ્યનો સંયોગ આવ્યો ત્યાં અશુદ્ધતા। વાસન એક હોય ને તો ખકડે નહીં, અને જ્યાં વાસનો ભેગા થાય ત્યાં, એટલે આજકાલના પંચમ કાળના મા બાપ બહુ હોશિયાર હોય, બે સંતાન હોય ને, બે સંતાન એક સરખી વસ્તુ બેઉને લાવે, એક સરખી લાવે, કેમ કે માથા ખૂટો છે, કોક થોર માંથી આવ્યો છે, કોક નરક માંથી આવ્યો છે, સમજાણું કાંઈ શું કીધું આ, કોક લીમડા માંથી આવ્યો છે, કોક થોર માંથી આવ્યો છે। હા સમજવા જેવું છે, એટલે મા બાપ કેવા પાકા અને તૈયાર હોય, પાળ પહેલેથી બાંધે, એવું વચ્ચે માથાકૂટ નહીં। નાના જીવા નાના ખમ્મા, અશુદ્ધપણું પર દ્રવ્યના સંયોગથી આવે છે, ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી, મૂળ દ્રવ્ય જે છે એ અન્ય દ્રવ્ય રૂપે થતું જ નથી, માત્ર પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે। આ એક કળશ છે, 222-223 કળશ છે સમયસારમાં, એમાં એવું લખ્યું છે, જો કાઢીને બતાવું, બહુ સરસ કળશ છે, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એમાં એવું લખ્યું છે, તસ્મિન નિમિત્તમ પરસંગ એવ, એવા શબ્દો છે, તસ્મિન નિમિત્તમ, આ 222 નહીં પણ 221 લગભગ, એક સેકન્ડ, બહુ સરસ, 19-20-21 આ કળશો બહુ સરસ છે। બહુ અદભુત બધા પ્રકરણો છે સમયસારમાં, તો ખરેખર આપણે આવા પ્રકરણોને વારંવાર વાંચવા જોઈએ, અને એનાથી વસ્તુ સ્વરૂપની મૂળ વાત આપણને ખ્યાલમાં આવે।
175 નંબરનો કળશ છે, બહુ અદ્ભુત કળશ છે, બંધ અધિકારમાં આપેલો છે. નજાતુ રાગ નિમિત્ત ભાવમ આત્માત્મનો યાતિ યથાર્થ કાંત તસ્મિન નિમિત્તમ પરસંગ એવ વસ્તુ સ્વભાવો યમુદેતિ તાવ. થોડું કાઢીને વાંચજો. 175 175મો કળશ, ભાવાર્થ વાંચો. જુઓ, સૂર્યકાંત મણીની માફક, અર્થાત જેમ સૂર્યકાંત મણી પોતાથી જ અગ્નિ રૂપે પરિણમતો નથી, એટલે એનો સ્વભાવ છે નહીં, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. તો મારો એક પ્રશ્ન છે, શું સૂર્યના કિરણોને લીધે એ સૂર્ય રૂપે પરિણમ્યું છે એમ છે? નહીં. જે સૂર્યકાંત મણી જે પરિણમ્યું છે એ પોતાની પર્યાયની યોગ્યતા. સાંભળજો સાંભળજો, હજી જે ગુરુદેવશ્રી શરૂઆતમાં આજે કીધું હતું, પર દ્રવ્યને લીધે અશુદ્ધતા આવતી નથી, સ્વદ્રવ્યને લીધે અશુદ્ધતા થતી નથી, અને પોતાનામાં એવા કોઈ ગુણ જ નથી કે જેથી અશુદ્ધતા પ્રગટ થાય. ત્રણ વાત ખ્યાલમાં આવી ગઈ, પકડાય છે બધાને? પર દ્રવ્યને લીધે અશુદ્ધતા હોય નહીં, સ્વદ્રવ્યમાં અશુદ્ધતા લાવવાની કોઈ તાકાત નથી, અને પોતાનામાં એવા કોઈ ગુણે નથી કે જેથી અશુદ્ધતા પ્રગટ થાય. ઓકે, અશુદ્ધતા તો છે, હા છે. તો કહે છે કે એક સમયની પર્યાયની કેવળ એવી પોતાની વૈભાવિક શક્તિનું પરિણામ. એક સમયની પર્યાયની તત્ સમયની યોગ્યતાને જુઓ, બસ. દ્રવ્યથી નહીં થાય, ગુણોમાં એવી કોઈ યોગ્યતા નથી, પર દ્રવ્યો કરાવે એવી કોઈ વ્યવસ્થા નથી. તો સૂર્યના કિરણોને લીધે સૂર્યકાંત મણી દ્રવી ઉઠે છે એવું નથી, છતાં નિમિત્તપણો એમનું અને ઉપાદાનનું પરિણમન પોતાનું. જોવામાં લખ્યું છે કેટલું સરસ, આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. જો પોતે તો કદી પણ કશાયનો નિમિત્ત થાય નહીં, કેમકે એ તો જ્ઞાનનો પિંડ છે, તેમાં નિમિત્ત પર સંગ જ છે. હવે ભાષા સાંભળો, પર છે એમ નહીં, પર સંગ છે. પરને લીધે નહીં, પર પ્રત્યેની પોતે કરેલી સંગતિ ને. વળી પાછો દોષ ક્યાં આવ્યા? પોતા. બહુ ગજબની વાતો છે. આ ગુરુદેવ શ્રી ચાલતા ચાલતા આ યાદ કરે છે, પરદ્રવ્યથી નહીં, પરદ્રવ્યની સંગતિથી. કેવું? હા, પરદ્રવ્યનો સંગ. સંગ એટલે શું છે? સંગ એટલે ભાવ કર. આવો વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે. હા, આ 175મો કળશ છે. આખો સમયસાર તમે ગમે ત્યાંથી વાંચો ને, વસ્તુ સ્વાતંત્ર્યની વાત આમાં ખ્યાલમાં આવે. જો થોડું ભાવાર્થ વાંચું છું, સાંભળો. અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે, ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. અવસ્થા મલિન થઈ જાય છે. આમાંથી શું કાઢવાનું આપણે? અવસ્થા મલિન થઈ જાય છે. અવસ્થા એટલે અવસ્થા જુદી અને અવસ્થાવાન જુદો. પકડો આ વાતને, સમજો આ વાતને. અવસ્થા એક સમયની અને અવસ્થાવાન તો ત્રિકાળ. અવસ્થા એટલે પર્યાય, સમજાય છે? અને અવસ્થાવાન એટલે પર્યાયવાન. અવસ્થા મલિન દેખાય છે, થઈ જાય છે. અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. ગઈકાલે આપણે સોનાનો દાખલો નતો આપ્યો રાત્રિના સ્વાધ્યાયમાં. હા, તમે લોકો છેલ્લા બેન રાત્રિનો સ્વાધ્યાય સાંભળો, બહુ સરસ છે. ગઈકાલ જોરદાર. અજ્ઞાન ને લીધે અને કશાય ને લીધે આ જીવ નિંદનીય થાય છે. બેન અનિતા બેન સાંભળવા જેવું છે સાથે,
कषाय ने लीधे अने अज्ञान ने लीधे जीव निंदनीय बने छे, अने ज्ञान ने लीधे अने वीतरागता ने लीधे वंदनीय बने छे। मने ये के तो रात्रे 12 वागे नोट लखी ने मोकल्या, 12 वागे ई भवीजी अहीं बैठो छे अत्यारे रात्रे 12 वागे। कितनी मार्मिक बात छे, જ્યાં જ્યાં કશાય ત્યાં ત્યાં તારી નિંદા, જ્યાં જ્યાં તારો અજ્ઞાન ત્યાં ત્યાં તારી હાસી, અને જો તું જ્ઞાન ને સેવે છે તો તારું અભિનંદન છે, અને જો તું વિતરાગતા ને સેવે છે તો તારું વંદન છે। મુનિરાજ વંદનીય કેમ હોય છે? કેમ કે જ્ઞાની છે અને વૈરાગી વિતરાગી છે। હા પકડાય છે વાત, સમજાય છે બધાને? ફરી એક વાર બોલું, હા, કશાય ને લીધે અને અજ્ઞાન ને લીધે જીવ નિંદનીય બને છે, અને જ્ઞાન ને લીધે અને વિતરાગતા ને લીધે જીવ વંદનીય બને છે। એક બીજી પણ વાત મેં કરી હતી, બહુ મારની વાત હતી, વંદનીય ન બનો તો કાંઈ નહીં પણ નિંદનીય તો નહીં થાઓ। આ એક બહુ મારની વાત હતી, સારા માર્ક્સે પાસ નહીં થાવ તો કઈ વાંધો નહીં પણ ફેલ તો નહીં થાવ, એનો અર્થ શું થયો? એ બોલો તો ખરા, હા, મને ભૂખ જ નથી, મને ભૂખ જ નથી। બાયડી શું કહે? કોના હાટે રાંધ્યું છે? બેહો તો ખરા, ગુજરાતીમાં કેમ બોલે આપણે? હુંગો તો ખરા, બેહીને હુંગો તો ખરા, એટલે હુંગો, એને ખબર છે ગુજરાત પૂર્વમાં બાયડી ભણીને આવેલી છે, એને ખબર છે એ બોલો થાળી જોશે ને તો ભાઈ સાહેબ ને જીભે પાણી છૂટ્યા વિના નહીં રહે, નથી માં વળતી નથી આપણને। હા જય જય ના મમ્મી, તને તમને કહું છું, તું તું થાળીમાં તો રહેવા દે, તને હું વાંધો છે, ન ખવાય તો વાંધો નહીં મૂકી દેજે, પણ થાળીમાં મને મૂકવા દે, કે માં જાણે છે થાળીમાં પીરસીસ તો ભાઈ સાહેબ ના પરિણમન પલટ્યા વિના, લખ્યું છે ગોમટ સારમાં ગાથા છે આવી, આહાર દંશણેન આહાર ના દર્શન કરવાથી ભૂખ લાગે છે। કલકત્તા વાળા કેમ ભીખ લાગે છે? અરે ગોમરસારમાં લખ્યું છે આવું, આહાર દંશણેન આહાર ના દર્શન કરવાથી પણ ભૂખ લાગે। ઓમ કોઠાય, ઓમ એટલે ઝીરો, પેટ જયારે ખાલી હોય ત્યારે પણ ભૂખ લાગે, એટલે ડાઇનિંગ ટેબલ નું જે કલ્ચર છે ને, અને ડાઇનિંગ ટેબલ ઉપર જે ફ્રૂટ મૂકવાનું કલ્ચર છે, એ કલ્ચર પાછળનો લોજિક આ છે, ભાઈ સાહેબ ને જોઈ જોઈને ખાવાના ભાવ થાય, કઈ સમજો છો બધાય? એટલે તગારા ભરી ભરીને સમયસર મૂકવા જોઈએ ઘરમાં, પ્રવચન સાર મૂકવા જોઈએ ઘરમાં, શાસ્ત્રો કબાટમાં ભરેલા હોવા જોઈએ, જોઈ જોઈને તો કોક વાર વાંચવાના ભાવ થાય કે આ મજાક નથી કરતો, વાસ્તવિકતા નિમિત્ત નિમિત્ત સંબંધ ની વાત છે। હા જો મંદિર ની સામે કેરી વાળો ઉભો હોય, તમે ગમે તેટલા વિતરાગ ભાવથી દર્શન કરીને જાઓ રોજ, પૂછો જ નહીં એને, પણ કોકે એક દિવસ તો કાળ લબ્ધી પાકશે, બોલો સમજે છે સારી રીતે? આ બેનબા રોજ મને પૂછે ને, પણ એક દિવસ એવી કાળ લબ્ધી મારી પાકશે, 500 રૂપિયાનું બધું ખરીદી આ કર્યા વિના નહીં રહે, સમજાય છે? હા એટલે આ ભાવાર્થ બહુ માર્મિક છે, પર્યાય મલિન થઈ જાય છે, દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે। એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે, તે પર્યાય છે। પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે,
અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું તો થયું નથી. હા, જેટલા જે આપ સૌ સાંભળો છો, આવતીકાલનો પ્રવચન અતિશય અઘરો છે. હું અત્યારથી તમને કહું છું, એટલે પલોઠી વાળીને બેસજો. આજ આવતીકાલનું પ્રવચન કહું છું, આવતીકાલનું પ્રવચન બહુ અઘરું છે, બે વખત પહેલા સાંભળ્યા વિના નહીં સમજાય. કેમ કે એમાં એમ આવશે, જો તમારી પાસે ગ્રંથ હશે સમયસર તો જોજો ભાવાર્થમાં. બીજો મોટો ફકરો, અહીં એમ પણ જાણવું કે જિન મતનું કથન શાદવાદ રૂપ છે, તેથી અશુદ્ધ નયને સર્વથા અસત્યાર્થ ન માનવો, કારણ કે શાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે, અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધ નયે અહીં હેય કયો છે, કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે, અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ક્લેશ મટે, એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નયનો ઉપદેશ પ્રદાન છે. અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાતી એમ ન સમજવું કે તે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી, એમ નહીં, એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. માટે શાદવાદ નું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી, સાંભળો, સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નયનું પણ અવલંબન રહેતું નથી. અરે અશુદ્ધની વાત ક્યાં કરો છો, શુદ્ધ નયનું પણ અવલંબન રહેતું નથી. જે વસ્તુ સ્વરૂપ છે તે છે, એ પ્રમાણ દ્રષ્ટિ છે, એનું ફળ વિતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. ત્યાં ભાવાર્થનો બીજો ફકરો, કાલે આવશે ઉપદેશના પ્રવચન, કાલે શનિવાર, કાલે આવશે પૂરો, અને વળી પાછું થોડો ઘણો જે કાંઈ હશે પરમ દિવસે પૂરું થશે. જાગો છો, સાંભળો છો? આ છઠ્ઠી ગાથા સમજવી હોય તો 7 દિવસની નવરાશ જોઈએ. શું સમજ્યા? છઠ્ઠી ગાથા સમજવી હોય તો 7 દિવસ નવરા ધૂપ થાઓ, કેમ કે 7 પ્રવચનો છે આ 15મી વારના. કેટલું આપી ગયા છે ગુરુદેવજી, કેટલું લઈ લીધું આપણે, કેટલું લેવું જોઈએ. આપણા ઘાટ કેવા છે ખબર? એક વખત બોલો, કુવો હોય ને ઊંડો કુવો, એ કુવાએ બોલા ઘડાને કીધું, ઘડો જે અંદર આવતું હતું ને, ઘડીએ ઘડીએ અંદર જાય, ઘડીએ ઘડીએ બહાર જાય, ઘડીએ ઘડીએ અંદર જાય, ઘડીએ ઘડીએ બહાર જાય. તો કુવાએ કીધું, શું વારે ઘડી વારે ઘડી વારે ઘડી ઉપર નીચે ઉપર નીચે મારામાં તમે આવો છો, મારામાં જેટલું જે કાંઈ છે બધું તમે લઈ જાઓ. તો ઘડાએ બહુ વિતરાગ ભાવે જવાબ આપ્યો, મારામાં હેસિયત ક્યાં, મારામાં આવડત ક્યાં, મારામાં આવડત જ નથી ને. એમ આ કેવળ જ્ઞાન એમ કહે છે કે હે સુત જ્ઞાન, શું ઘડીએ 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 તું મારામાં આવે છે, બધું લઈ જાઓ. પણ પ્રભો અમે તણખલા જેવા છીએ, કાર્તિક જ્ઞાન પ્રેક્ષા, અમે તો તણખલા જેવા છીએ, અમારું હાલે તો હે કેવળ જ્ઞાન, તમને અમારામાં અમે વિરાજમાન કરીએ, પણ અમારામાં આવડત ક્યાં. અમૃત ચંદ્રાચાર્યની એક રચના છે, લઘુ તત્વ સ્ફોટ, સાંભળજો, બહુ જોરદાર વાત છે. સંભળાય છે બરાબર? સુરત વાળા સંભળાય છે? હા, તો અમૃત ચંદ્રાચાર્ય દેવે 25 અધ્યાયોમાં 625 શ્લોક લખે, 625, એક એક અધ્યાયમાં 25 શ્લોક. તો એમાં 9મા અધ્યાયમાં એક શ્લોક લખ્યું બહુ સરસ. 9મા અધ્યાયમાં, હે ભગવાન, હું જાણું છું કે તમે સર્વજ્ઞ છો,
અને હું જાણું છું કે હું અલ્પજ્ઞ છું, પણ હું મારા અલ્પજ્ઞ ભાવ શુદ્ધ જ્ઞાનના બળે જ્યારે અભેદ ભાવે તમારી સ્તુતિ કરું છું. જોજો તમને તાળી પાડવાના ભાવ થશે, મારા માટે તાળી નહીં પાડતા, અમૃત ચંદ્રાચાર્ય માટે પાડજો, ઉછળજો ઉછળજો સાંભળીને. એવું લખ્યું છે, પ્રભુ તમે સર્વજ્ઞ છો, હું અલ્પજ્ઞ છું, પણ મારા ભાવ શુદ્ધ જ્ઞાન અલ્પજ્ઞતાના બળે પણ હું તમારી જ્યારે અભેદ ભાવે ભક્તિ કરું છું તો હું ભૂલી જાઉં છું કે સર્વજ્ઞ તમે છો કે સર્વજ્ઞ હું છું. કેમ કે મારા રોમ રોમમાં તમારી સર્વજ્ઞતા છવાઈ જાય છે. નમાલા નમાલા વાંચવાની વાતો નથી આ. હા, કંટાળો લાવીને બગાસા ખાતા ખાતા આંખ ચોળતા ચોળતા, આ તો મોહનું મર્દન કરવાનું, તો આ તો રણાંગણ છે. અહીંયા અર્જુન બનીને આવવાનું, સાવ નકુલ અને નમાલા નકુલ બનીને નહીં આવવાનું. સમજાય છે? બીક તો નથી લાગતી ને? હા, અરે તું સમજણ નો પિંડ છે, જો ઈચ્છે તો અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનને લઈને ઉભો થઈ જાય. તો મને નથી સમજાતું, મને નથી સમજાતું, ભૂપેશજી આજે જ કીધું, નથી સમજાતું, ઈ શલ્ય તને સમજવા નહીં દે. હા, ખ્યાલમાં આવ્યું? આવો આ અદભુત. હા, આવતીકાલે કમર કસીને બેસજો ભૂપેશજીના પ્રવચન, જોરદાર છે. હા, એક વખત જીવનમાં એક એક ગાથાઓનો આવો અધ્યોગ પણ એટલો સરસ સ્વાધ્યાય થવો જોઈએ. હા, ઓલી વાત ખ્યાલમાં આવી ગઈ, જ્ઞેયાકાર જ્ઞાનાકાર. અરે જ્ઞેયાકાર તો કહેવાય, ઈ છે જ્ઞાનાકાર. હું તો એના પછીની એક વાત કહું, તને આકાર કેમ દેખાય છે, નાયક કેમ ન દેખાતો? શું કીધું ભનુબેન? આ વાત સમજાણી? તને હજી જ્ઞેયાકાર, તને હજી જ્ઞાનાકાર. અરે ભાઈ સાહેબ, અહીંયા તો એમ કહે છે, તું જ્ઞેયોને પણ મુક, જ્ઞેયાકારને પણ મુક, જ્ઞાનાકારને પણ મુક. તું તો બસ એક જ્ઞાયક ભાવને પકડ, એનું નામ છે એવમ ભણંતિ શુદ્ધમ. એ રીત શુદ્ધ કથાય, પણ જ્ઞાત તે તો તેજ છે. જ્ઞેયોને તો જોવાનું જ નહીં, જ્ઞેયાકારોને જોવાનું બંધ કરવાનું. જ્ઞાનાકારો પણ જયારે બંધ થાય અને જ્ઞાયક સ્વભાવ ભાવ તને દેખાય તો સમજી લેવાનું, છઠ્ઠી ગાથા તારા પરિણમનમાં આવી છે. આવું અદભુત સ્વરૂપ છે. હા, જોડીએ હાથ બધા, માં જીનવાણીની વંદના આપણે કરશું. નિજ નિધિ નિજ મે બતાય, યહાં અનંત ઉપકાર હૈ ઉસકે લિયે, જિન વાણી માં કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. વાણી ભારતી તો હિ જપો દિન રૈન, જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક, સો વાણી મસ્તક નવો સદા દેત હો ઢોક, સદા દેત હો ઢોક.